बनासकांठा जिल्लामां रॉयल्टी चोरी हवे सामान्य बाबत बनी गई छे। डीसामांथी पसार थती बनास नदीमां भूस्तर विभागनी रहेम दृष्टिए मोटा प्रमाणमां रॉयल्टीनी चोरी थई रही होवानी वारंवार फरियादो सामे आवी रही छे। त्યારે રવિવારે રાત્રે ડીસા તાલુકાના કાંટગામમાંથી પણ રાત્રિ દરમિયાન કેટલાક તત્વો દ્વારા કરવામાં આવી રહેલા અવૈધ ખનનને લઈ પરેશાન થઈ ઉઠેલા ગ્રામજનોએ અટકાવ્યું હતું। કાંટ પાંજરાપુરની સામે આવેલા તળાવમાંથી કેટલાક તત્વો દ્વારા કોઈ પણ જાતની પરવાનગી લીધા વગર ખોદકામ કરવામાં આવતું હોવાની હકીકત ગ્રામજનો સામે આવતા ગામના આગેવાનો તળાવમાં ચાલી રહેલા ખોદકામ ઉપર પહોંચી ગયા હતા અને ઘટનાસ્થળ ઉપર પહોંચ્યા બાદ ગ્રામજનોએ સ્થાનિક પોલીસ અને ભૂસ્તર વિભાગને જાણ કરી હતી। સ્થાનિક ગ્રામજનોની ફરિયાદના કારણે સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી, પરંતુ ભૂસ્તર વિભાગની ટીમ ખૂબ જ મોડી પહોંચી હતી। કાંટગામના તળાવમાં ગેરકાયદેસર રીતે થઈ રહેલા ખોદકામ અંગે સ્થાનિક લોકોએ માંગ કરી છે કે અત્યાર સુધી તળાવમાં જેટલું ખોદકામ કરવામાં આવ્યું છે તેની ભૂસ્તર વિભાગ દ્વારા માપણી કરવામાં આવે અને ગેરકાયદેસર રીતે તળાવની ખોદણી કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે। આજે રાત્રે લગભગ 9 વાગ્યાની આજુબાજુ આ લોકોએ હિતાચી મશીન જે આપણે ટેલરમાં ભરી અને એવું ત્યારે પાછળથી બે ત્રણ આવવા એ આવ્યા અને અંદર ખન ખન આ લોકોએ ખનન ચાલુ કર્યું અને આવ્યા ભરવાના ચાલુ કર્યા એટલે અમે ગામ લોકોની ટીમે કીધું કે ભાઈ આ કંઈની પરમિશનથી લઈ જાય છે, કોઈ એમને ખાનખનીની કે સરપંચની કે કોઈ ખરાબ કે મંજૂરી લીધી છે એટલે અમે આવીને પૂછ્યું કે ભાઈ અમે આ માર્ગે મંજૂરી લીધેલી છે અને કે અમે પહેલાં ખરાબ લીધો અને ખરાબ જો ન થાય તમારે ખાણખનીની મંજૂરી લાવો તમે વગર પૂછ્યા આખો ગામનો કોઈ વ્યક્તિને પૂછ્યા કે અહીંયા આ મારે રસ્તો ખોદાઈ જાય છે એ માટે અહીંયા 50,000 અમે ગામ ફાળો કરીને આડી દિવાલ બોધી હતી પોણીને જાય એ લોકો તોડી પાડી છે આગલે કાલેની એની ધકલી રાતે આ લોકો ફેર આવ્યા હતા તો અમે ખાણખનીમાં જોશી સાહેબને ફોન કર્યો અને જોશી સાહેબ 12 વાગે આવ્યા અહીંયા દેખ્યું તો એ આવ્યા હતા એ આવ્યા નીકળી ગયા અને અંદર મશીન પડ્યું હતું અને એમણે કીધું કે ભાઈ મશીન પડ્યું છે એને કે કોઈ એ તો નીકળી ગયા છે તો એ લોકો એ દાડે જતા રહે ગઈકાલે ના આવ્યા આજે રાતે ફેર ચાલુ કર્યું એની ધકલી રાતે પર આવ્યા હતા એટલે આવી રીતે આ લોકો ભૂ માફિયા અહીંયા દિશાના છે અને એ લોકો પૂરણ કરવા માટે માટી વેચાતી લઈ જાય છે અને ગામ લોકો કે સરકાર કે કોઈ તંત્રને ગણકાર્યા વગર આ લોકો બેફામ થઈ ગયા છે અને આ બધી આ તળાવ એટલું ઊંડું પાડ્યું રસ્તા ખોદાઈ જાય છે આજુબાજુ ખેડૂતોને નુકસાન થાય છે અને અમારા ગામના લોકો અમે કોઈ ગાયો ભેંસોના આડા પડી ગયા તો અમે ટોલી ભરી માટી લઈ શકતા નથી અને આ બેફામ માટી લઈ જાય છે એ કોઈ તંત્ર કે કોઈ જઈ નથી અમને એટલા બધા માથાભારી થઈ ગયા છે એ માટે અમારે ગામ લોકોની વિનંતી છે કે એમાં જે ખનન કર્યું છે એ ખનનનું માપી અને જે થતો હોય એમને દંડ આપવો જોઈએ એવી મારી વિનંતી છે।